તો આગળ વાત કરીએ સમાચારોમાં. આજે અષાઢ વદ 14 એટલે કે દિવાસો. આજનો દિવસ પઠણી સમાજનો અતિ મહત્વનો દિવસ ગણાય છે. આજના દિવસે સામૂહિક શ્રદ્ધાંજલિ આપવા માટે પવિત્ર ભૂમિ પાટણમાં સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. ગુજરાત સહિત ભારતભરમાં વસતા દેવી પૂજકો આજના દિવસે પાટણ આવે છે. દેવી પૂજક સમાજનું આ પર્વ પાટણમાં બે જગ્યાએ મનાવવામાં આવે છે, જેમાં મોતીસા દરવાજા બહાર, ફુલિયાણા હનુમાન મંદિર પાછળ અને પીતાંબર તળાવ નજીક સ્મશાન આવેલ છે. અહીં તેઓના સ્વજનના અસ્થિ કે સમાધિને ફૂલ, દીવો, અગરબત્તી, શ્રીફળનો ચઢાવો કરે છે અને આ સ્વજનને ભાવતી વસ્તુનો ભોગ ધરાવે છે. વડવાઓનું વચન નિભાવવા અને સ્વજનોનું સ્મરણ કરી આજના દિવસે યાદ કરી માન આપ્યું છે. 1000 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે. આજે પણ દિવાસાના દિવસે પાટણમાં સમાજ ઉમટી પડ્યો હતો. આ દિવાસાનો તહેવાર યોજાય છે, જ્યાં મૃતકોના અસ્થિ કલશ પહેલાં લઈને આવે છે પાટણ, અને ત્યાં અસ્થિ કલશનું વિસર્જન કરી, ધૂપ અગરબત્તી કરી, નૈવેદ્ય ધરાવી સ્વજનોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપે છે. આજે જોઈએ કે અન્ય સમાજની અંદર કરતાં દેવી પૂજા સમાજની અંદર લાગણીનું તત્વ વધારે જોડાયેલું છે, અને આ સમાજ પ્રેમ ભાવ લાગણીની સાથે જોડાયેલો તહેવાર છે. અને દિવાસાના તહેવારમાં દુનિયાભરમાંથી દેવી પૂજક સમાજના લોકો પોતાના અસ્થિઓ લઈને અહીંયા પાટણમાં આવતા હોય છે. પાટણ અમારી જન્મભૂમિ છે, અને કોરોના મહામારીના કારણે છેલ્લા 2 વર્ષથી દિવાસો બંધ હતો, અને હવે ફરીથી કોરોના દિવાસોની શરૂઆત થઈ ગઈ છે. અને અમદાવાદમાંથી ઓછામાં ઓછા નાના મોટા સાધનો 100 લક્ઝરી અને 100-150